ગીર સોમનાથ જિલ્લાના ઉનાના કોંગી ધારાસભ્ય પૂજા વંશે વધુ એક કૌભાંડ પર દાફાશ કરતા ખળભળાટ મચ્યો છે. ઉના નગરપાલિકા પ્રમુખ કેશવી રાઠોડે પાલિકાના સાર્વજનિક પ્લોટમાં ગેરકાયદેસર પાર્ટી પ્લોટનું બાંધકામ કરી સત્તાનો દુરુપયોગ કરેલ છે, તેમજ ખંડણી ઉઘરાવી ગેરકાયદેસરના બાંધકામો ચલાવતા હોવાના આક્ષેપ કરી પુરાવા સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ગીર સોમનાથ જિલ્લાના ઉનાના ધારાસભ્ય દ્વારા 2 મહિના પૂર્વે બાવરિયા જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર સરકારી બાબુઓને કિંમતી પ્લોટની પાણીના ભાવે લહાણી કરવાના તેમજ કોડિનારના છારા ગામે સાથણી જમીન ખાનગી કંપનીને મળી રહે તે માટે ફાળવણીના જમીન કૌભાંડના પર્દાફાશ કરેલ છે, જેની તપાસ હજુ ચાલી રહી છે. ત્યારે વધુ એક કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ભાજપ શાસિત ઉના નગરપાલિકાના વર્તમાન પ્રમુખ અને માજી ધારાસભ્ય કેશવી રાઠોડ અને પાલિકાના ચીફ ઓફિસર દ્વારા પાલિકાના સાર્વજનિક પ્લોટમાં દબાણ કરી 1984ની બાંધકામ મંજૂરીના આધારે ગેરકાયદેસર પાર્ટી પ્લોટ બનાવ્યાના આધાર પુરાવા સાથે ગંભીર આક્ષેપો સાથે જ જિલ્લા કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર પાઠવીને તટસ્થ તપાસ સાથે જવાબદારો સામે પગલાં લેવા માંગ કરી છે. આજરોજ ઉના શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ઉના શહેરમાં છેલ્લા ઘણા લાંબા સમયથી ગેરકાયદેસર બાંધકામો જે ચાલે છે તે બાબતે અગાઉ ધારાસભ્ય તરીકે ઉના શહેરના નગરજનો દ્વારા જુદી જુદી રીતે કલેક્ટરશ્રીને રજૂઆતો કરવામાં આવી છે. તાજેતરમાં ઉના નગરપાલિકાના પ્રમુખ કેશી રાઠોડ અને ઉના નગરપાલિકાના ચીફ ઓફિસર બંનેની મિલીભગતનેથી ગેરકાયદેસર બાંધકામો વિના બે રોકટોક બેફામ રીતે પ્રમુખ દ્વારા ખંડણી ઉઘરાવીને આ બાંધકામ કરી રહેવામાં આવે છે. આજે જે આવેદનપત્ર આપીએ છીએ એનો આપ્યું છે એનો મુખ્ય મુદ્દો ઉના શહેરના રેવન્યુ સર્વે નંબર 540-1 ટીપી સ્કીમ નંબર 2 ફાઇનલ પ્લોટ નંબર 54 કાળુ ચના રાઠોડ નગરપાલિકાના પ્રમુખ એના પુત્રને નામે 1250 ચોરસ મીટર જમીન રહેણાંકી હેતુ માટે બિનખેતી જે થયેલી છે એ જમીન 2014 ખરીદી અને એમણે આ જમીન ઉપર રુદ્રાક્ષ પાર્ટી પ્લોટના નામે નવું વાણિજ્ય બાંધકામ કરવામાં આવ્યું છે, જે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. ગેરકાયદેસર એટલા માટે છે કે આ બિનખેતી થયેલો જમીન જે છે એ માત્ર ને માત્ર રહેણાંકના હેતુ માટે બિનખેતી થયેલું છે, નહીં કે વાણિજ્ય હેતુ માટે. ત્યારબાદ જે વ્યક્તિ પાસેથી આ મિલકત ખરીદી છે એ દસ્તાવેજની અંદર પણ સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે તમોએ ખરીદનારે નવેસરથી બાંધકામ પરવાનગી રજા ચિઠ્ઠી મેળવીને બાંધકામ કરવાનું રહેશે. તેના બદલે કાળુ ચના રાઠોડ પ્રમુખ દ્વારા આ મિલકત ઉપર 1984 અન્ય વ્યક્તિના નામે જે બાંધકામ પરવાનગી ચિઠ્ઠી મેળવેલ છે એના આધારે આ પાર્ટી પ્લોટનું બાંધકામ કરવામાં આવેલ છે. ઉના શહેરમાં અનેક ગેરકાનૂની બાંધકામો ખડકાઈ ચૂક્યા છે અને હાલમાં પણ ચાલી રહ્યા છે, જે બાંધકામોની બીજેપી હાલના ઉના પાલિકાના પ્રમુખ કે સી રાઠોડ દ્વારા ખંડણી ઉઘરાવવામાં આવતી હોવાનો ગંભીર આક્ષેપ કોંગી ધારાસભ્ય પૂંજાભાઈ વંશે લગાવ્યો છે. એટલું જ નહીં, આ સાર્વજનિક પ્લોટ ઉપર ગેરકાયદેસર રીતે બનાવાયેલ પાર્ટી પ્લોટનું રાજ્ય સરકારના મંત્રીઓના હસ્તે લોકાર્પણ થવા જનાર છે, જે લોકશાહી માટે અતિ ગંભીર બાબત છે. હાલ તો આ કૌભાંડોની યોગ્ય તપાસ સાથે જવાબદારો સામે પગલાં નહીં લેવાય તો આગામી વિધાનસભા સત્રમાં આ મુદ્દો ઉઠાવાશે અને જરૂર પડીએ હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી ઉચ્ચારી છે. રાકેશ પરડવા, S9 ન્યૂઝ, ગીર સોમનાથ.